અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના ઇપલોડામાં ખરીફ સિઝનમાં ખેતી નિષ્ફળ ગયા બાદ રવિ સિઝન માટે કરેલા મકાઈ અને ચણાનો પાક ઈયળોનો ઉપદ્રવથી નિષ્ફળ, ખેડૂતોને ફરી રાતા પાણીએ રોવાનો વારો. અરવલ્લી જિલ્લામાં સિઝનનો 105% વધુ વરસાદ ખાબક્યો છે અને ચોમાસું પૂર્ણ થયા બાદ કમોસમી વરસાદ થયો, જેથી ચોમાસું સિઝનમાં વાવેતર કરેલ મગફળી અને કપાસનો પાક સંપૂર્ણ પલળી ગયો હતો અને નિષ્ફળ ગયો હતો. ત્યારબાદ ખેડૂતોએ રવિ સિઝનનું વાવેતર કર્યું. રવિ સિઝનમાં મેઘરજ તાલુકાના ઇપલોડા પંથકમાં ખાસ કરીને મકાઈ અને ચણાનું 5-7 હજાર હેક્ટર જમીનમાં વાવેતર કરેલ છે. ચોમાસું પાક નિષ્ફળ ગયા બાદ એકમાત્ર આશા રવિ સિઝનમાં હતી. મોંઘા ભાવનું ખાતર બિયારણ લાવી ભારે જહેમત ઉઠાવી વાવેતર કર્યું, જંતુનાશક દવા પણ છાંટી હતી, પરંતુ વધુ પડતા વરસાદના કારણે જમીનમાં અતિશય ભેજના કારણે મકાઈ અને ચણાના બંને પાકમાં ઈયળો પડી, જેના કારણે સંપૂર્ણ પાક નિષ્ફળ ગયો છે. ઈયળોથી બચવા વધુ તીવ્રતાવાળી જંતુનાશક દવાનો છંટકાવ કર્યો, પરંતુ ઈયળો નાશ ન પામી છેવટે પાક નિષ્ફળ ગયો છે. આમ ખેડૂતોને પડતા પર પાટું જેવો ઘાટ થવા પામ્યો છે. એક તરફ સરકારી સહાયમાં પણ ખેડૂતોને કોઈ ખાસ સહાય નથી મળી રહી, ત્યાં એકમાત્ર રવિ સિઝનની આશા હતી, તે આશા પર પણ પાણી ફરી વર્યા છે. આમ જગતનો તાત જાય તો જાય ક્યાં જેવી સ્થિતિ પેદા થઈ છે, જેથી સરકારી તંત્ર ખેડૂતોને યોગ્ય સર્વે કરી સહાય ચૂકવે એવી ખેડૂતોની માંગ રહેલી છે. સંજય શર્મા, ZSTV, અરવલ્લી. હું ઇપલોડા ગામ તાલુકો મેઘરજ જિલ્લો અરવલ્લીનો વતની છું અને ચાલુ સિઝને ચોમાસાની અંદર અતિશય વરસાદ પડવાના કારણે મગફળી કપાસનો પાક નિષ્ફળ ગયેલ છે. તો શિયાળાની અંદર ફરીથી ખેતરો સાફ કરી અને મકાઈ ચણાનું વાવેતર કરેલ છે, ત્યાં પણ ઈયળનો ઉપદ્રવના કારણે મકાઈ અને ચણાનો પાક સાવ નિષ્ફળ ગયેલ છે. અને ચોમાસામાં તેમજ શિયાળાની અંદર સરકારશ્રી દ્વારા કોઈ સર્વે કે કોઈ કરવામાં આવેલ નથી, અને જે લોકોએ વીમા લીધેલ છે એ લોકોને અંદર 10-1 માણસોનું સર્વે કરી અને આજ સુધી કોઈ એના ખાતાની અંદર પૈસા કે કોઈ વળતર પેટે મળ્યા નથી. અને સરકારશ્રી જાહેરાતો મોટી મોટી કરે છે, 13,500, 6,800, 4,000ની, પણ કોઈ એને કશું મળેલ નથી. તો ચોમાસું પાક તો ફેલ ગયો, પણ શિયાળાની અંદર જે ઈયળના ઉપદ્રવના કારણે જે નુકસાન થયેલ છે તેનું સરકારશ્રી દ્વારા તત્વરે સર્વે કરાય અને ખેડૂતને કોઈ રાહત મળે તેવું કરવા આપણે સરકારશ્રીને અપીલ કરીએ છીએ. અને જો આવું વારંવાર આવું થશે તો સરકારે નક્કી રાખવાનું કે આવતી ટમો તમે ગબડેલા જ છો.